નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન કલ્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે માનગઢ ડુંગર પર છીએ. આ સામાન્ય ધરતી નથી, વીરોની વીર ગતિ છે, બલિદાનની ભૂમિ છે. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913 ના રોજ ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો. આ હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. આ સમયે ગુરુ ગોવિંદની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો, તેમજ તેમનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થયો અને તેમના જીવનમાં અંધશ્રદ્ધા, વહેમો અને કુરિવાજો દૂર કરવા પ્રેરણા મળતા ઉન્નતિ માટે પ્રયાસો કર્યા. આ સમયે 17 નવેમ્બર 1913 રોજ હજારો ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્તિ મેળવવા માનગઢ ડુંગર પર એકત્રિત થયા. તે દિવસે અંગ્રેજો અને દેશી રજવાડોએ માનગઢ ડુંગર પર હુમલો કર્યો. તે વખતે 1500થી વધારે નિર્દોષ આદિવાસીઓ શહીદ થયા. અંગ્રેજોએ આ ચળવળને ભારે કુરતાપૂર્વક દબાવી દીધી અને ગુરુ ગોવિંદની ધરપકડ કરી હતી. ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની એટલે માનગઢ હત્યાકાંડ. આ હત્યાકાંડ જલિયાવાલા બાગમાં થયેલ હત્યા કરતાં પણ વધારે બીભત્સ હત્યાકાંડ થયેલો છે. તેની નોંધ ઇતિહાસમાં જેટલી લેવાવી જોઈએ તેટલી લેવાઈ નથી. આજે પણ ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગના લોકો આ હત્યાકાંડ વિશે જાણતા નથી. જલિયાવાલા હત્યાકાંડ 13 એપ્રિલ 1919 થયેલ અને માનગઢ હત્યાકાંડ 6 વર્ષ પહેલાં 17 નવેમ્બર 1913 થયેલો. જેટલી નોંધ જલિયાવાલા બાગની થયેલી છે તેટલી માનગઢ હત્યાકાંડની નોંધ લેવાઈ નથી. યે ધરતી હૈ વીર જવાનો કી, અલબેલો કી મસ્તાનો કી. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે સંઘર્ષની ભૂમિ પર છીએ. જ્યાં 1500થી વધારે નિર્દોષ આદિવાસીઓની હત્યા થયેલી છે. સમાજ માટે અંગ્રેજો અને દેશી રજવાડાઓ સામે લડત ચલાવનાર ગુરુ ગોવિંદનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં થયો હતો. ગુરુ ગોવિંદે લોકોને ધર્મના માર્ગે લાવવા સંત સભા અને સંભ સભાની સ્થાપના કરી હતી. સમાજને ઉન્નતિ પર લાવવા ભગત આંદોલન ચાલુ કર્યું હતું. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે માનગઢમાં છીએ અને માનગઢમાં લોકો દર્શનાર્થે આવે છે. એ લોકોને પૂછીએ કે અહીંયા કેમ આવો છો, શેના માટે આવો છો અને અહીંયા આ સ્થળનું મહત્વ શું છે. તો આપણે અહીંયા સ્થાનિકો જોડે જે દર્શનાર્થ માટે આવે છે એમને પૂછીએ કે તમે કેમ આવો છો. મિત્રો, અહીંયા પ્રવાસ માટે દૂર દૂરથી લોકો આવે છે, તો અહીંયા પ્રવાસ માટે એક મિત્ર આવેલા છે, એમને પૂછીએ. સર, ક્યાંથી આવો છો તમે? હું તો સંતરામપુર રહું છું અને એકચ્યુઅલી છું હાલોલ. હાલોલ સંતરામપુરે જોબ કરું છું. ઓકે, કેવું લાગે વાતાવરણ અહીંયાનું? આ નેચરલ વાતાવરણ છે અને આ એક ગુરુ ગોવિંદની એક ભૂમિ છે. હા, જે લોકો દૂર દૂરથી ફરવા આવે છે. એક મહત્વ એ છે કે જ્યારે આઝાદી સમય હતો ત્યારે આપણે આ જે રાજસ્થાનના જે મતલબ આ જે સરહદ લાગે છે ત્યારે આદિવાસી ભીલ લોકો અમને સાથ આપ્યો છે અને ઘણા લોકો શહીદ થયા છે. એમની એક સ્મારક બનેલું છે ત્યાં ગુરુ ગોવિંદની મૂર્તિની, એની પાછળ જે અલગ અલગ દ્રશ્યો છે કે આઝાદીમાં આપણે એમને કેવી રીતના સાથ આપ્યો છે. બરાબર છે, અંગ્રેજોને હરાવવા માટે. બરાબર. અને આ લોકો બહારથી આવે છે, એમાં બે પાર્ટ પડે છે, એક રાજસ્થાન વધુ અને અહીંયાથી આટલું ગુજરાત. બરાબર છે. નીચે આનંદપુરી લાગે છે, એ રાજસ્થાનમાં લાગે છે, અડધો ભાગ આપણા ગુજરાતમાં લાગે છે અને એની નીચે એક સર ગામ છે જ્યાં આદિવાસી. કેવું લાગે અહીંયા તમને આવીને? બસ સરસ ફીલ થાય છે. બરાબર. કેમ રાત્રે એક વખત આવી ગયા હોય તો આપણું માઇન્ડ ફ્રેશ થાય,
અને એક ફરવા લાયક સ્થળ છે. એ બધી કુદરતી એટમોસ્ફિયર, મતલબ કુદરતી વાતાવરણ છે. તમે ઘરે બેસીને બોર થઈ ગયા હોય તો તમે ફ્રેશ થઈ જાઓ. તો સરને એવું કેવું છે કે જે લોકોએ નથી દેખ્યું એ લોકો ખાસ દેખવા માટે બધી રીતે પરફેક્ટ છે. શું નામ તમારું? મારું નામ પંકજ પરમાર. ઓકે સર, થેન્ક યુ, મળીને મજા આવી. મિત્રો, વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સર કહાં છે? સર બાંસવાડા છે. આપ યહાં પે ક્યું આતે હો? ये शहीद स्मारक है. यहाँ पर बताते हैं गुरु गोविंद करके इनके आदिवासियों के मसीहा के नाम से जाने जाते थे. उन्होंने यहाँ पर एक सभा रखी थी और अंग्रेजों के द्वारा गोलियाँ चलाई गई, बहुत सारे लोग शहीद हो गए थे. और इसको एक शहीद स्मारक भी आपने देखा होगा, वहाँ पर बना हुआ. यहाँ इनकी धोनी बनी हुई है, यहाँ इनके एक घुड़सवार थे, उनका फोटो भी लगा हुआ है यहाँ पर. और सत्ताभाव से आदिवासी सारे मतलब एक पवित्र સંજય. તમે ક્યાંથી આવો છો? નવસારીથી. નવસારીથી આવો છો? અહીંયા આવવાનું રીઝન શું છે? એટલે કે અહીંયા જોબ ચાલુ છે. બરાબર. હા, એટલે ત્યાંથી અમે અહીંયા જાણવા મળ્યું કે ફરવા લાયક સ્થળ છે. બરોબર છે. એટલે અમારે ત્યાં નવસારીમાં સાપુતારા છે. સાપુતારા છે, એના જેવું અહીંયા ફરવાનું સ્થળ છે એટલે અમે અહીંયા. ઓકે. બીજું તમને આ સ્થળ વિશે કશું માહિતી છે? ના, એટલું સાંભળ્યું છે કે ગુરુ ગોવિંદની સમાધિ છે, એવું બધું છે. બરાબર છે. મિત્રો, નવસારી આવ્યા છે. તમારું નામ શું છે? વિરેન્દ્ર. તમારું? ઓકે. નવસારીથી આવ્યા છે અને અહીંયા એમની જોબ છે. તો અહીંયા એમને એવું સાંભળ્યું છે કે અહીંયા કોઈ સારું પ્લેસ છે, તો ફરવાલાયક સ્થળમાં અમને માનગઢ પસંદ કર્યું છે. તો થેન્ક યુ. મિત્રો, માનગઢ હત્યાકાંડ ભાગ 2 ટૂંક સમયમાં મૂકી દેવામાં આવશે, જેમાં ગુરુ ગોવિંદનું સંપૂર્ણ જીવન દર્શન રજૂ કરવામાં આવશે.